અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. જતીન પંડ્યા સાથે 500 થી વધુ કાર્યકરો પણ સામેલ થશે. કોંગ્રેસના ઉપપ્રમુખ રૂપલ પંડ્યા પણ ભાજપમાં જોડાશે, ત્યારે પતિ પત્ની બંને એક સાથે આજે ભાજપનો કેસ ધારણ કરશે. ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસની અંદર ભંગાણના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જતીન પંડ્યા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. મેઘરજ તાલુકાની આસપાસના વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસી કાર્યકર તરીકે એક સેવા ભજવી ચૂકેલા જતીન પંડ્યા, કે જેઓ પૂર્વ જિલ્લા પંચાયતના 3 ટર્મ રહેલા સદસ્ય છે, એમના ધર્મપત્ની કે જેઓ જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એ આજરોજ કોંગ્રેસને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં કમલમ ખાતે તેઓ જોઈન્ટ થવાના છે. આપણી સાથે વાત કરવા માટે જતીનભાઈ અને રૂપલબેન છે, જે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ખૂબ વિકાસનો કામ કરી રહી છે, અને અમે કોંગ્રેસમાં રહી અને અમારા વિસ્તારને ન્યાય આપી શકતા નથી અને કામ કરી શકતા નથી, તો ભાજપ સાથે રહી અને એના વિકાસના યજ્ઞમાં અમે પણ સાથે સહભાગી થઈએ, એટલા માટે અમે આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં કેસ ધારણ કરવાના છીએ. આમ તો મેં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. મારા સસરા એમએલએ રહી ચૂક્યા છે કોંગ્રેસમાંથી. અમે જિલ્લા પંચાયત સદસ્ય પતિ પત્ની બંને ચૂંટાયેલા હતા. હું કોંગ્રેસમાં જિલ્લામાં મહિલા ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂકી છું. પરંતુ જે રીતે જો અમારા તાલુકાનો અમારા વિસ્તારનો જો વિકાસ કરવો હોય, તો પછી જે મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી છે, તે પ્રમાણે અમારે એવું અમને એવું લાગ્યું કે અમારે ચોક્કસથી તેના વડપણ હેઠળ અમારે કામ કરવું હતું, અમારો વિસ્તારનો વિકાસ થાય એવું કામ કરવું હતું, અને અમારા એનું સ્થાનિક જે ભાજપનું નેતૃત્વ છે એ પણ બહુ ખૂબ સંગઠિત થઈને કામ કરે છે, એટલા માટે એ બધાની કામગીરી જોઈને અમને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો આજે મોકો મળ્યો છે, તો અમે એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગીએ છીએ. જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.